સુરતમાં પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારીનું બેઠકનું આયોજન કરાયું છે. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, માજી મુખ્યમંત્રી સહિત અપેક્ષિત 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. તમામ સિનિયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે. ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠક મેળવવા માટે કોઈ કચાશ રાખવામાં માંગતી નથી. રાજકીય હરીફો આપ અને કોંગ્રેસને પછાડવા માટે તમામ મોરચે આયોજન કરી રહ્યા છે. ભાજપ દ્વારા વિધાનસભામાં 150 બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નવસારીના સાંસદ સી આર પાટીલ હોય જેને લઈ સુરતમાં જ ભાજપની પ્રદેશ કારોબારીનું આયોજન થતા સુરતના કાર્યકર્તામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સરસાડા ખાતે પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરાયું હતું. સંગઠનના મોટાભાગના હોદ્દેદારો, સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મોટા ગજના નેતાઓ કારોબારીમાં હાજર રહ્યા હતા. કારોબારીનો મુખ્ય એજન્ડા પેજ કમિટી થકી ઘર ઘર સુધી પહોંચવાનો છે. આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે, જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈ આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપશે. તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બે વર્ષના આ પ્રદેશમાં જવાબદારી મળ્યા, અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા પછી આપણે લગભગ 1,32,000 કિલોમીટરનો સંગઠનાત્મક પ્રવાસ કર્યો છે. એ દરમિયાન 841 કાર્યક્રમ કર્યા છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તો એક પ્રદક્ષિણા માટે 40,000 કિલોમીટર થાય, એટલે 3 વખત પ્રદક્ષિણા કરી શકાય એટલો પ્રવાસ ફક્ત ગુજરાતની અંદર આ થયો છે. 33 જિલ્લા અને આ મહાનગર 8 મહાનગર એમ કુલ 41 જિલ્લાઓનો એ પ્રવાસ પૂર્ણ થયો છે અને લગભગ બધી જ વિધાનસભામાં પ્રવાસ કરવાનો પ્રયત્ન છે. જે કોઈ બાકી હશે એ પણ થોડા દિવસની અંદર એ પ્રવાસ પણ. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક મળતા સુરતના કાર્યકરમાં જોમ જોવા મળી રહ્યો હતો. હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ દ્વારા 150 બેઠક મેળવવાની કવાયત શરૂ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટી ન્યૂઝ, સુરત.